નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન ચેપ્ટર નંબર પાંચ કોલસો અને પેટ્રોલિયમ જે છે તેના અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ મિત્રો આપણી ચેનલની અંદર તમામ પાઠનો સોલ્યુશન ઉપલબ્ધ છે તો પ્લે લિસ્ટમાં જઈ અને એ પણ તમે જોઈ શકો છો કુદરતી અને માનવસર્જિત પદાર્થોનું વર્ગીકરણ કરી શકે છે અને વિવિધ પ્રકારના બળતણથી તમે પરિચિત છો મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો પ્રથમ તમારે જવાબો જાતે લખી દેવાના છે અને ત્યારબાદ જેટલા તમને નથી આવડતા એટલા જ જે છે જોઈને લખવાના રહેશે રોજિંદા જીવનમાં વપરાતા કુદરતી સંસાધનોની યાદી બનાવો તો રોજિંદા જીવનમાં આપણે પાણી હવા સૂર્ય માટી અશ્મિ બળતણ એ બધા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ અશ્મિ બળતણના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો અશ્મિ બળતણ સજીવોના મૃતદેહના અવશેષોમાંથી બનેલા હોય છે જમીનમાં લાખો વર્ષ પહેલાં જે સજીવોના મૃતદેહ વનસ્પતિ જમીનમાં દટાઈ ગયેલા હોય તેની ઉપર પૃથ્વીના દબાણ અને ઉષ્માના લીધે તે અશ્મિ બને છે અને આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહે છે પ્રશ્ન નંબર આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે તો આપણને કોલસો જમીનમાંથી મળે છે કોલસો મૃત વનસ્પતિઓના કોહવાણથી લાખો વર્ષના અંતે બને છે પ્રશ્ન નંબર ચાર કાર્બોનાઇઝેશન એટલે શું તો મૃત વનસ્પતિ કોલસામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે પ્રશ્ન નંબર પાંચ કોલસા ઉપર પ્રક્રિયા કરીને અન્ય કયા પદાર્થો મેળવવામાં આવે છે તો કોલસા ઉપર પ્રક્રિયા કરીને કોક કોલટાર અને કોલ ગેસ ત્રણ ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે હવે મિત્રો આ પદાર્થો ક્યાં ઉપયોગી છે તો કોક છે તો ભઠ્ઠીઓ અને લોહાર જે મિત્રો લોખંડ કૂટતા હોય છે તે લોહારના બળતણ તરીકે કોલટાર છે તો રંગો દવાઓ વિસ્ફોટકો બનાવવા માટે અને કોલ ગેસ તે જે છે એ મિત્રો કારખાનાઓની અંદર બળતણ તરીકે ઉપયોગી છે હવે વાત કરીશું પેટ્રોલિયમ કેવી રીતે બને છે તો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળીયે તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા તેમના સ્તર ઉપર સ્તર થયા આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી હવાની ગેરહાજરીમાં તેઓ ઉચ્ચ તાપમાન અને દબાણના કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું પેટ્રોલિયમના સ્તર ઉપર કુદરતી વાયુનો સ્તર જમા થયો પ્રશ્ન નંબર આઠ પુનઃ પ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતાઓ જણાવો તો પુનઃ પ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ કરવાથી તે ખલાસ થતું નથી આ તેની મુખ્ય લાક્ષણિકતા છે તેનો ઉપયોગ માનવ માટે નુકસાનકારક નથી પ્રશ્ન નંબર નવ ભારતમાં પેટ્રોલિયમ ક્યાંથી મળી આવે છે ભારતનો નકશો મેળવી તમે નોંધેલ સ્થાનોને ભારતના નકશામાં શોધવાનો પ્રયત્ન કરો તો મિત્રો પ્રથમ આસામ ગુજરાત મુંબઈ ગોદાવરી અને ક્રિષ્ના નદી પાસે મળી રહે છે પ્રશ્ન નંબર દસ પુનઃ અપ્રાપ્ય સંસાધનોની લાક્ષણિકતાઓ જણાવો તો સજીવોના મૃતદેહના અવશેષોમાંથી મળતા સંસાધન પુનઃ પ્રાપ્ય સંસાધન છે જેનો ઉપયોગ કરવાથી પૂરો થઈ જવાની શક્યતા છે કુદરતી વાયુના ઉપયોગો જણાવો તો સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે તથા વાહન વ્યવહારના બળતણ તરીકે અને ઘરે રસોઈની અંદર પણ ઉપયોગી છે પ્રશ્ન નંબર બાર કોલસો અને ખનિજ કોલસો બંને એક જ છે કે જુદા જુદા કેવી રીતે તો ખનિજ કોલસો અને કોલસો અલગ છે કારણ કે ખનિજ કોલસો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે જ્યારે કોલસો માનવ દ્વારા બનાવી શકાય છે તમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશોના ઉપયોગથી ચાલતા સાધનોની યાદી તૈયાર કરો તો મિત્રો પ્રાઇમસ ફાનાસ ગેસ સગડી તમારા ટુ વ્હીલર હોય બાઇક હોય અથવા તો ફોર વ્હીલ એટલે કે કોઈ ગાડી હોય તો તમામ ડીઝલ પેટ્રોલ અને ગેસથી ચાલતા સાધનો જે છે એ પેટ્રોલિયમ પેદાશથી ઉપયોગથી ચાલતા સાધનો કહેવાશે તો બધા જ તમે લખી શકો છો પ્રશ્ન નંબર ચૌદ જો અશ્મિ બળતણનો જથ્થો પૃથ્વી ઉપરથી સંપૂર્ણ ખલાસ થઈ જાય તો કેવી પરિસ્થિતિઓ સર્જાય તે વિશે તમારા મંતવ્ય જણાવો દરેક વ્યક્તિના મંતવ્ય અલગ હોઈ શકે છે તમે તમારા મંતવ્ય લખી શકો છો જો અશ્મિ બળતણનો જથ્થો પૃથ્વી ઉપર સંપૂર્ણ ખલાસ થઈ જાય તો વાતાવરણમાંથી પ્રદૂષણ ઓછું થાય તે સારી બાબત છે પરંતુ નવા વાહન મશીનો બનાવવા માટે ઘણો ખર્ચ થઈ શકે અશ્મિ બળતણની જગ્યા પર નવું બર્તન શોધવું પડે તો તે મુશ્કેલી ભર્યું છે પ્રશ્ન નંબર પંદર પેટ્રોલિયમ પેદાશના વધુ પડતા ઉપયોગથી આપણને શું નુકસાન થાય છે તો પેટ્રોલિયમ પદાર્થના વધુ પડતા ઉપયોગથી વાતાવરણ પ્રદૂષિત થાય છે જેથી અનેક રોગો ફેલાય છે એસિડ વર્ષા થાય છે જેથી જંગલો ઉપર માઠી અસર પહોંચે છે પ્રશ્ન નંબર સોળ ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે કેવા લેશો તો તેવા ઉર્જા હું ઉપયોગ કરીશ જેમ કે ઘરની આસપાસ જવા હું સાયકલ કે ચાલીને જઈશ બહાર જવા પોતાનો વાહન નહીં પરંતુ સરકારી વાહનોનો ઉપયોગ કરીશ પ્રશ્ન નંબર સત્તર પર્યાવરણની જાળવણી માટેના સૂત્રો બનાવો અને નીચે આપેલી જગ્યામાં તેની નોંધ કરો પર્યાવરણને કરો રક્ષા પૃથ્વીની સાથે સુરક્ષા પર્યાવરણ બચાવો પ્રાણ બચાવવો એક વૃક્ષ અપલોડ કરી જવો વાદળનો ટોળો આવશે લાઈક કરવા વૃક્ષ વાવો વરસાદ લાવો આવનારી ભેટી માટે મિત્રો પર્યાવરણ બચાવવું ખૂબ જરૂરી છે તો એ પણ તમારે બચાવવું પડશે પ્રશ્ન નંબર અઢાર સીએનજીને બળતણ તરીકે વાપરવાથી કયા કયા ફાયદા થઈ શકે છે તો સી એનડી શુદ્ધ બળતણમાં સમાવેશ તેનો થાય છે જેનો ઉપયોગ કરવાથી ઓછો ખર્ચ થાય છે અને પર્યાવરણને ખૂબ જ ઓછું નુકસાન પહોંચાડે છે પ્રશ્ન નંબર ઓગણીસ યોગ્ય જોડકા જોડો વિભાગ એને વિભાગ બી સાથે જોડવાનો છે ઇંઝણ તેલ છે તો મિત્રો એની અંદર સાચો જવાબ આવે છે ઇંજવા માટે એટલે કે તમારે એપ સાથે જોડવાનું છે વિટોમિન છે એની અંદર સાચો રો જવાબ આવે છે રોડ સમતલ કરવા એટલે કે સી સાથે જોડવાનું છે પેટ્રોલ છે તો મોટરનું બળતણ છે તો એની સાથે જોડીશું પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ છે તો એને આપણે ડી સાથે જોડીશું કે ઘરગથ્થુ બળતણ તરીકે પ્રચલિત છે કેરોસીન તો સ્ટવ અથવા તો જેટ પ્લેનનું બળતણ છે જ્યારે ડીઝલ છે એને આપણે જોડીશું એ સાથે ભારે વાહનોમાં બળતણ તરીકે પ્રશ્ન નંબર વીસ જીઆન કો કે કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે

તો અભેદ ખડક નીચે સંગ્રહેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગે હોય છે કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુની ઘનતા પાણી કરતાં ઓછી હોવાથી અને એકબીજામાં મિશ્ર થવાથી તે પાણી ઉપરના ભાગે જોવા મળે છે આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તો બને ત્યાં સુધી એક ધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું વાહનની નિયમિત જાળવણી કરવી આબો મિત્રો આપેલા તમામ સાચા છે અને તમામ કાળજી લેવાની હોય છે એટલે છેલ્લો ઓપ્શન આવશે પ્રશ્ન નંબર 23 નીચે આપેલા ગુણધર્મોના આધારે પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય સંસાધનોનું વર્ગીકરણ કરો તો મિત્રો સંસાધનોનો ઉપયોગ વાયુને પ્રદૂષિત ફેલાવતું નથી અને સંસાધન માનવીય પ્રવૃત્તિને કારણે ખલાસ થશે નહીં આ બંને જે છે પુનઃપ્રાપ્ય છે એટલે કે આપણે બંનેમાં ટીક માર્ક કર્યું છે અને અહીં પણ તમારે ટીક માર્ક કરવાનો છે

લાખો વસ લાગે છે તો અહીં સંપૂર્ણ મિત્રો આપણો જે પાઠ હતો એનું સોલ્યુશન પૂર્ણ થાય છે આવા સોલ્યુશન મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં